સ્ટુડન્ટ આપણે જે ટેક્સ્ટબુકમાં આપણે લેસન નંબર 50 કુ તમ તમ તુ ગીત જોયું હતું એ જ તે આપણે વર્કબુકમાં જોવાનું છે પેજ નંબર 62 તો આપણે જો શું છે તીખું તમ તમ તુ ગીત તો એમાં ફર્સ્ટ જો આપણને આપેલું છે નીચેના ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાવો એટલે કે સિંગ ધ ફોલોઈંગ સોંગ વિથ ધ એક્શન વિથ ધ હેલ્પ ઓફ ધ ટીચર કે ટીચર જ્યાં ગાય અને તેનું એક્શન સાથે એટલે કે તેના ડાન્સ સાથે તેનું પોયમ ગાવાનું છે તો જો ફર્સ્ટ શું છે ચકલી બોલે જી જી ઉજાણી કરીએ જી જી આપણે જે પહેલાં જોયું હતું લેસનમાં તો આપણે શું હતું કે પિકનિક કરે છે જે બધા પક્ષીઓ છે એ શું કરે છે પિકનિક કરે છે તેની અંદર તે આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે તો ચકલી બોલે ચી ચી ઉજાણી કરીએ ચી ચી ચકલી કેમ બોલે છે ચી ચી કરીએ છે ઉજાણી એટલે કે પિકનિક કરીએ ચાલો આપણે શું કરીએ પિકનિક કરીએ કુકડો બોલે કુકડે કુક બોલો બનાવીએ શું 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 કુકડો શું બોલે છે કઈ રીતે બોલે છે કુકડે કુક તો કુકડો શું બોલે છે કે આપણે શું બનાવશું પિકનિકમાં પોપટ બોલે કીર કીર આજે બનાવીએ ખીર ખીર પોપટ શું કહે છે કીર કીર એટલે કે આપણે આજે શું બનાવશું ખીર બનાવશું પોપટ શું કહે છે આપણે શું બનાવશું ખીર બનાવશું એવામાં આવી બિલાડીએ તેણે લગાવી જબરી ઠેક તેવામાં તો એક અચાનક દોડતી હું આવી બિલાડી આવી તેણે શું કરી જબરી ઠેક એટલે જમ્પ કર્યો પૂરી ખાધીને ખીર પી ગઈ મોટી ઉજાણી બિલીને થઈ જે બિલાડી ઠેકડો મારીને આવી તે પૂરી ખાધી અને ખીર પી ગઈ અને સૌથી મોટી પિકનિક કોણે કરી બિલાડીએ આ જે કાવ્ય જે સોંગ છે એ કોણે લખ્યું છે રમેશ પારખે જો હવે આપણને શું કીધું છે ગ્લોસરી એટલે કે મીનિંગ શબ્દાર્થ તો જો ચકલીને શું કહેવાય છે સ્પેરો શું કહેવાય સ્પેરો ઉજાણી એટલે કે પિકનિક કુકડો એટલે કે એક પોપટ એટલે કે અ પેરોટ બનાવવું એટલે કે ટુ કુક પછી બિલાડી એટલે કે કેટ ઠેક કોણે ઠેક કર્યું હતું જમ્પ કોણે કર્યું હતું કેટે એટલે જમ્પ ઓકે પછી જો શું કીધું છે ગીતના આધારે પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો કે જે આપણે પોયમમાં જોઈ હતી કે કોણે શું બનાવ્યું અને શું કર્યું તેને ક્વેશ્ચન આન્સરને શું કરવાનું છે આપણે મૌખિક એટલે કે ઉત્તર રીડ કરવાનું છે તો જો ચકલીએ શું કરવા કહ્યું કે ચકલીએ ઉજાણી કરવાનું કહ્યું એટલે કે પિકનિક એટલે શું લખવાનું ચકલીએ ઉજાણી કરવા કહ્યું શું કહેવાનું ઉજાણી કરવા કહ્યું સેકન્ડ પોપટે ઉજાણીમાં શું બનાવવા કહ્યું તો શું લખવાનું પોપટે ઉજાણીમાં ખીર બનાવવાનું કહ્યું પછી ઠેકડો મારીને કોણ આવ્યું તો શું કોણ આવ્યું હતું તો કહેવાનું બિલાડી ઠેકડો મારીને આવી પછી બિલાડીએ શું કર્યું તો બિલાડી ઠેકડો મારીને આવી અને પૂરી અને ખીર પી ગઈ મોટી ઉજાણી કોની થઈ તેમાં શું લખવાનું મોટી ઉજાણી બિલાડીની થઈ ઓકે પછી જો આપણે નેક્સ્ટ પેજમાં શું આપેલું છે જો ચિત્ર જોવો અને તેઓના નામ નીચે આપેલા કોષમાંથી શોધીને આપેલી જગ્યામાં લખો એટલે કે સી ધ પિક્ચર એન્ડ ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ ઇન ધીસ સ્પેસ ગીવન શું કીધું છે જે આપણે ગીત એટલે હા જે મંજીરા કે જે આપણને આપેલા છે તેના નામ લખવાના છે અને તેને ઓળખવાના છે ઓકે તો ફર્સ્ટ શું છે આપણને હાર્મોનિયમ મંજીરા ઢોલક ખંજરી ગિટાર વાંસળી તબલા અને નગારો તેમાં જો ફર્સ્ટ શું છે નગારો શું છે આપણે તો તેની અંદર જો ફર્સ્ટ શું છે આપણે તબલા તો તેની અંદર નીચે શું લખવાનું છે તબલા પછી શું છે પિક્ચર તો ગિટાર લખવાનું તે આપણે બ્રેકેટમાંથી ગોતીને લખવાનું છે ઓકે પછી શું છે ખંજરી પછી ઢોલક એન્ડ મંજીરા હાર્મોનિયમ નગારું અને વાંસળી આ રીતે આપણે ઓળખતા જવાના આપણા જે
મ્યુઝિક જે છે સાધનો તેના નામ લખવાના અને તેને ઓળખતા જવાના છે. પછી જો સમાન શબ્દ એટલે કે મેચ ધ સિમિલર વર્ડ્સ એટલે શું કીધું છે, જે એક જેવા શબ્દો જે બનતા હોય તેની સામે શું કરવાનું છે, આપણે મેચ કરવાનું છે. તો જેમ કે ફર્સ્ટ શું આપણને આપેલું છે, ગીટાર. તો ગીટાર જેવો શબ્દ બીજે ક્યાં આવેલો છે, આર્ય. તો મેચ કરવાનું ગીટાર. પછી ઢોલક, તો ઢોલક. પછી હાર્મોનિયમ, તો શું કરવાનું છે, હાર્મોનિયમ. પછી મંજીરા, આ રીતે મેચ કરવાનું છે. જેમ કે તબલા, પછી ખંજરી, પછી શું છે, નગારું. ક્યાં છે નગારું, તો અહીંયા નગારું. પછી વાંસળી, આ રીતે શું કરી દેવાનું, આપણે મેચ કરી દેવાનું. ઓકે, પછી જો આપણે નેક્સ્ટ પેજમાં શું કીધું છે, ચિત્ર જોવો, વાર્તા સાંભળો અને શું કરવાનું છે કે સી ધ પિક્ચર, લિસન ધ સ્ટોરી અને તે પ્રાણીઓમાં રંગ કરવાનું છે. જો આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ તો આપણે જોઈએ કે અહીંયા જો બધા શું આપેલા છે, ચિત્ર આપેલા, જીરાફ છે, એલિફન્ટ છે, પછી લાયન, ટાઈગર, એ બધામાં જે પિક્ચર છે એની અંદર જે કલર પૂરવાનું છે, શું કરવાનું છે તમારે, કલર પૂરવાનું. ઓકે, તો આપણે જોઈએ છે શું કીધું છે કે રીત, ગીત એક રીત અને એક જ ગીત છે પરંતુ તે બધાના પોતપોતાના અવાજમાં તે ગીત ગાવાનું છે. તો જોશું કે એક કોયલ ફરવા નીકળી, તે ઉડતી જાય ને ગાતી જાય, સારે ગમ પદ નિશા સાની ધ પગર રેશા. શું કે છે, કોયલ છે ફરવા નીકળી હતી, ઉડતી જાતી હતી અને કયું ગીત ગાતી હતી, સારે ગમ પદ નિશા સાની ધ પગર રેશા. રસ્તામાં મળ્યો એક મોર, એને કરી દીધું બહુ મધુરું, લાગે સૌને ખૂબ સુરેલું, બંને જંગલમાં ગાતા જાય. શું કહે છે, ત્યાં તો તેને રસ્તામાં કોણ મળ્યું, મોર મળ્યું. અને મોર અને કોયલ બંને મળીને શું કરે છે, મધુર એટલે કે સ્વીટ, સુંદર ગીત ગાય છે. તે પણ કયું ગીત ગાતા હતા, સારે ગમ પદ નિશા સાની ધ પ ઘરે રેશા. પછી જો બંને જ્યારે જાતા હતા તો બંનેને મળ્યો એક દીપડો, મોર કોયલ ચાલ્યા ક્યાં, એક મજાની હરીફાઈમાં. જ્યારે તે બંને મોર અને કોયલ જાતા હતા તો તેની સામે કોણ મળી ગયું, દીપડો. અને તે શું પૂછે છે કે તમે ક્યાં જાઓ છો, તો મોર અને કોયલ, દીપડો કહે ક્યાં જાઓ છો, તો તે શું કહે છે, એક કોમ્પિટિશનમાં, એક હરીફાઈમાં જઈએ છીએ. હરીફાઈનું નામ શું, ગીત એક રીત અને. ત્યારે તે પૂછે છે દીપડો કે તે હરીફાઈનું નામ શું છે, તો કહે છે ગીત એક અને રીત અને. તો ચાલો હું પણ આવું, તો દીપડો તેની સાથે ચાલવા લાગ્યો. કોયલ કહે અમે એક હાર્મોનિયમ વગાડનારને શોધીએ છીએ. કોયલ શું કહે કે હાર્મોનિયમ જેને વગાડતા આવડતું તેને અમે ગોતીએ છીએ. કોયલ કહે અમે એક હાર્મોનિયમ વગાડને શોધીએ છીએ. દીપડો કહે પેલો હલકો ફૂલકો હાથી એને બનાવો સાથી. શું કહે છે કે હાર્મોનિયમ તમે વગાડવાનું કહો છો, તો તમે હાથીને શું કરો, તમારો ફ્રેન્ડ બનાવો. મોર ટેહુક કહીને બૂમ પાડીને હાથી હાજર, કે મોર છે અને ટેહુક બોલે ત્યાં તો હાથી શું થઈ જાય છે, હાજર. ઓહો સાથે આવ્યો ઢોલી બંદર, ઠુમ 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 ઠુમ, ધૂમ 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 ધૂમ, તાક ધીના ધીન ધીન. શું ત્યાં તો ઢોલી વાંદરો આવ્યો અને ઠુમક ઠુમક તા ધીન ધીન કરતો આવી ગયો. સાથે શરમાટ શિયાળ પણ ચડાય, શિયાળ જે હતો કોક્ષ હતો તે પણ સાથે આવ્યો. ઊંચું ઊંચું ઉડતો ઊંધા પગે દોડ્યું, બધા ભેગા થયા દંગલ સરોવરની પાળે. શું કહે છે, ત્યાં તો બધા દંગલ સરોવર હતા, ત્યાં શિયાળ, દીપડો, ઊંટ, કોયલ, મોર બધા ત્યાં શું થયા, ભેગા થયા. નોળિયા પાસે જઈ નામ નોંધાવ્યા, ત્યાં જ જીરાફે ઘોષણા કરી. તો શરૂ થાય છે હરીફાઈ, ગીત રીત અને. શું કહેતા, તો નોળિયાએ નામ નોંધાવ્યું બધાનું અને તે બધાને ઘોષણા કરી કે ચાલો હવે ગીત ગાવા. વિજેતાને મળશે જંગલના દંગલ સરોવરમાં મંગલ ફેરા, કાજવાની પીઠ પર બેસીને પાસે મહિનો એક વાર. શું કહે છે કે તે જે પણ જીતશે, વિનર થાય, તેને કાજવાની પીઠ ઉપર બેસી અને મહિને એક વાર તેને ફરવા મળશે. કાજવાની સવારી ગિફ્ટ છે અમારી. શું કહે છે શિયાળભાઈ, નોળિયાભાઈ, કે જે જીતશે તેને શું મળશે, કાજવાની સવારી. સૌથી પહેલો વારો હતો કોયલનો, કોયલે શું કર્યું,
ચિહ્ન ઉપાડી, ચિઠ્ઠી ઉપાડી, કોયલના ભાગે આવ્યું. રડતા રડતા એણે શરૂ કર્યું, ઉહુ ઉહુ અંતર, ઉહુ મંતર, અંતર મંતર જંતર. શું કહે છે તા? તો કોયલે અવાજ ઉપાડ્યો અને જંતર મંતર ઉહુ ગીત ગાવા માંડી. ઉહુ ઉહુ તને ચકલી બનાવી દઉં છું, ઉહુ ઉહુ ઉહુ. એવી રીતે શું કરે છે? ગીત ગાય છે. સૌ ખડખડાટ હસી પડ્યા. ત્યાં તો બધા શું કરવા માંડ્યા? હસવા માંડ્યા. ભૂંડની ચીઠીમાં લખ્યું હતું નાચતા નાચતા ગાવાનું, ઊંચા ઊંચા ઊંટની ચીઠીમાં નીચે ડોસી શું કીધું છે? ડોકે ગાવાનું નીકળ્યું. દીપડાની તો ચીઠી જે તે ખુલી ગઈ, તેમાં લખ્યું હતું મોં બંધ રાખીને ગાવાનું, મોરને હસતા હસતા ગાવાનું નીકળ્યું. શું થયું કે જે હતું, શું કીધું છું કે જે ચિત્ર આપેલો છે જેમાં ચીઠી લખેલી હતી ભૂંડાને, તેમાં નાચતા નાચતા ગાવાનું અને ઊંચા ઊંચા ઊંટની ચીઠીમાં શું લખ્યું કે ડોકે ઊંચી ડોક રાખીને ગાવાનું, અને દીપડાની ચીઠીમાં શું લખ્યું હતું મોઢું બંધ રાખીને ગાવાનું અને મોરને હસતા હસતા ગાવે. બધાને ચીઠી આ રીતે નીકળી અને બધા પોતપોતાની પોઝિશનમાં ગીત ગાય છે. દેડકાભાઈને પેટમાં દુખતું હોય એમ ગાવાનું હતું. આવા ગીતો સાંભળી સૌ પોતાનું પેટ પકડી હસી પડ્યા. દેડકાભાઈ હતા એને પેટમાં દુખતું હોય એ રીતનું તેને ગીત સોંગ ગાવાનું હતું. વરુભાઈ એમ કે મારો વારો છેલ્લે છે, એટલે જરા સ્ટોલ પર જઈ ગરમ ગરમ ભજીયા ખાઈ આવું. શું કહે છે વરુભાઈ જે છે કે મારો વારો તો છેલ્લે છે, ત્યાં હું ગરમ ગરમ સ્ટોલે દુકાને જઈ અને ભજીયા ખાઈ આવું. ત્યાં શું છે તે ભજીયા ખાવા જાય છે. મોટા લીલા મરચાનું આખું ભજ્યું જેવું મોંમાં મૂક્યું કે ત્યાં તરત જીરાફ વરુનું નામ જાહેર કર્યું. જેમ લીલા મરચાનું આખું ભજ્યું મોઢામાં નાખ્યું ત્યાં જીરાફભાઈનું જીરાફનું હતું વરુનું નામ જાહેર કર્યું. વરુભાઈ તો મોંમાં ભજીયા સાથે દોડતા માઇક પાસે પહોંચ્યા. ચીઠી ઉપાડી સાવ કોરી, પણ ગાવું તો પડે જ ને. શું કીધું? જ્યારે તે મોંમાં ભજીયા ભરીને દોડતા દોડતા સ્ટેજ ઉપર ગયા ત્યાં તો ચીઠી ઉપાડી, તો ચીઠીમાં કાંઈ લખ્યું હતું નહીં, પણ કોમ્પિટિશન હતી તો એને ગાવું તો પડશે જ. વરુભાઈ તો મોંમાં મોટા ભજીયા સાથે ગાવા લાગ્યા. અંતર મંતર જંતર માંડ સંભળાય તેવો અવાજ નીકળ્યો, કારણ કે મોઢામાં શું હતા? ભજીયા હતા. જેવો તેવો અવાજ આવ્યો અને તે ગાવા માંડ્યા. બધા તો એવા હસ્યા, એવા હસ્યા, એવા હસ્યા, આહા હા, હો હો હો, હાઉ હાઉ, હુ હુ. એ રીતે બધા શું કરવા માંડ્યા? વરુભાઈ માટે શું કરવા માંડ્યા? બધા હસવા માંડ્યા, કારણ કે તે મોઢામાં ભજીયા ભરી અને તેઓ શું કરી રહ્યા હતા? ગીત ગાઈ રહ્યા હતા. જો આપણે જે આ પિક્ચર આપેલું છે જીરાફ, એલિફન્ટ, લાયન, ટાઈગર, પછી શું છે હિપોપોટેમસ, પીકોક, એ જે પણ જે કલર છે, જે પિક્ચરમાં કલર નથી તે તમારે શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, પછી જો ગ્લોસરી એટલે કે મીનિંગ શબ્દાર્થ, તો જો કોયલ એટલે કુક, પછી મોર એટલે અ પીકોક, સોર એટલે લાઉડ નોઇસ, મધુર સ્વીટ, શુરીલું એટલે કે વિટન, દીપડો એટલે કે લેપર્ડ, પછી હરીફાઈ કોમ્પિટિશન, સ્કીમ સ્કીમ, ઢોલી અ ડ્રમર, શરમાળ શાય, શિયાળ ફોક્સ, પછી સરોવર ટેક, ઊંધા પગે એટલે કે બેક ફૂટ, ફૂટ એટલે પગ, નોળિયો એટલે કે મંગુશ, જીરાફ અ જીરાફ, એન્ડ એનાઉન્સમેન્ટ એટલે કે વિજેતા. એનાઉન્સ એટલે શું થાય? વિજેતા, સોરી ઘોષણા કરી એટલે કે એનાઉન્સ, વિજેતા એટલે કે વિનર, મંગલ ફેરા એટલે અ હેપી રાઈડ. એક વાર આપણે જોયું હતું કે જે પોયમમાં આપણને શું કીધું હતું, જે આપણે ગીત અનેકમાં કે જે પણ કોઈ જીતશે તેને કાજવાને મહિનાની એક વાર સવારી કરવા મળશે, જંગલ ફરવા મળશે, તેમાં વન્સ એટલે કે શું કીધું છે? એક વાર. પછી કાજબો એટલે કે ટોટસ, ચીઠી એટલે અ નોટ, ભૂંડ એટલે કે પિગ, નીચી ડોકે એટલે વિથ ડાઉન નેક, એન્ડ ડેડકો એટલે ફ્રોગ, એન્ડ વરુ એટલે કે વુલ્ફ. ઓકે, આ રીતે તમારે આ લેસન કમ્પ્લીટ કરવાનું છે. ઓકે.
બાય.